વલસાડ સિટી પોલીસે ફેરિયા મજૂરનો વેશ પલટો કરી યુવતી પ્રકરણમાં યુવાનને પંજાબથી ઝડપી પાડ્યો. વલસાડમાં રહેતી એક યુવતી પોતાના માતા પિતા સાથે આગ્રામાં એક સત્સંગમાં ગઈ હતી, જ્યાં રોહિત શર્મા ઉર્ફે રોહિત પંડિત નામના એક યુવક સાથે તેની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને યુપીનો શખ્સ વાતચીત કરતા હતા. આ બાદ આ યુવક ધંધાર્થે વલસાડ આવી ગયો હતો અને બાદમાં સગીરાને આ શખ્સ અવારનવાર મળતો હતો. શાળાએ ગયેલી સગીરા પરત ન ફરી આ બાદ શખ્સે સગીરાને લગ્નની લોભામણી લાલચ આપીને અને સગીરા જે સત્સંગમાં ગઈ હતી એના બાબા સગીરાને યુવક સાથે પ્રેમ સંબંધ રાખવા કહ્યો, ફેક વિડીયો બનાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને જે બાદ ફેબ્રુઆરીમાં સગીરાને ભગાડી ગયો હતો. સગીરા શાળાએથી ઘરે ન આવતા પરિવારજોને શોધખોળ હાથ ધરી હતી. જોકે સગીરાની ક્યાંય ભાન ન મળતા પરિવારના સભ્યોએ કિશોરીના અપહરણ પાછળ રોહિતનો હાથ હોવાની શંકા દર્શાવી વલસાડ સિટી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાસ્પદ આરોપીના ઘરે ચેકિંગ કરતા યુવક મળી આવ્યો ન હતો. ચાલાક યુવકે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખ્યો હતો, જે બાદ પોલીસે યુવકના મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ અને જરૂરી વિગત મેળવી હતી, જે દરમિયાન યુવક ઓનલાઈન એપના માધ્યમથી ઓનલાઈન જુગાર રમવાનો આદિ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે દેશની દરેક બેંકોમાં રોહિત પંડિત અને રોહિત શર્મા નામના બેંક એકાઉન્ટ અંગે માહિતી મેળવી હતી, જે દરમિયાન પંજાબના લુધિયાણા પાસેથી આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું હતું, જેથી વલસાડ સિટી પોલીસની ટીમે 10 દિવસ લુધિયાણાના માલવા જીઆરડીસી વિસ્તારમાં અંદાજ 25 જેટલી અલગ અલગ નાની મોટી કંપનીઓ આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને ફેરિયાઓનો વેશ ધારણ કરી મજૂર બનીને પંજાબ સરકારના વોટર આઈડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીઓનો વેશ ધારણ કરી અલગ અલગ કંપનીઓમાં કામ માંગવાના બહાને સતત 3 દિવસ સુધી વોચ રાખવામાં આવી હતી અને પંજાબ પોલીસની મદદ લઈ આરોપીઓનું એડ્રેસ શોધી સગીરાનો કબજો યુવકના ભાડાના ઘરેથી મેળવ્યો હતો. વલસાડ સિટી પોલીસે સગીરાનો મેડિકલ કરાવી પ્રાથમિક પૂછપરછ કરી કબજો પરિવારને સોંપ્યો હતો. વલસાડ સિટી પોલીસે યુવકનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.